આગામી તારીખ 3/7/2022 ને રવિવારના રોજ ટેકો જીવતરનો શીર્ષક હેઠળ નિરાધાર અને નિસહાય જેમને પરિવારનો ટેકો નથી તેવા ગંગા સ્વરૂપ બહેનોને અનાજ કરિયાણાની કીટનું વિતરણ તેમજ સરકારશ્રીના સહયોગથી ચાલતી યોજના વિધવા સહાય યોજનાના સુગમ સહયોગનો લાભ પ્રાપ્ત થાય તેવા હેતુથી શ્રી મારુતિ સેવા વેલફેર ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી મારુતિ ધૂન મંડળ યુવા ગ્રુપનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવા જઈ રહ્યું છે। આયોજનમાં મંડળ દ્વારા 511 જેટલી નિરાધાર ગંગા સ્વરૂપ બહેનોને અનાજ કરિયાણાની કીટનું વિતરણ તેમજ 1100 કરતાં પણ વધુ ગંગા સ્વરૂપ બહેનોને વિધવા સહાય યોજનાની યોજનાનો લાભ આપવામાં આવશે। સમગ્ર કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને વિશ્વ ભારતી વાત્સલ્ય અને પ્રેમની મૂર્તિ એવા પૂજ્ય સાધ્વી શ્રી દીદીમા રૂતુંભરાજીની વિશેષ ઉપસ્થિતિ રહેશે। તેમજ સુરતના અનેક નામાંકિત દાતાશ્રીઓ આગેવાન શ્રી તેમજ સરકારી હોદ્દેદારો તથા સામાજિક સંસ્થાના આગેવાનો પણ ઉપસ્થિત રહેશે। આયોજકો દ્વારા જણાવ્યું હતું કે છેવાડાના અને સાચી જરૂરિયાતવાળા ગંગા સ્વરૂપ બહેનોને આ કાર્યક્રમનો લાભ મળી રહે તેવા પ્રયાસો હાથ ધરાયા છે। મારુતિ વેલફેર ટ્રસ્ટ સંચાલિત મારુતિ ધૂન મંડળ એક 511 ગંગા સ્વરૂપ બહેનોને અનાજ કરિયાણાની કીટ વિતરણ કરવા જઈ રહ્યું છે અને સૌ પ્રથમ ગુજરાતમાં મારા ખ્યાલ મુજબ કે 1100થી વધુ બહેનોને સરકારશ્રી દ્વારા ચાલતી યોજના કે દર મહિને જે 1250 સહાય આવે છે એનો કેમ્પ કરી રહ્યા છીએ। એ કેમ્પમાં કલેક્ટરશ્રી અને મામલતદાર કચેરીથી અમને સપોર્ટ મળીને એ લોકો અધિકારીઓ અમારા સ્થળ પર આવવાના છે અને બધી ગંગા સ્વરૂપ બહેનોને સ્થળ પર જ બધી જે કંઈક ડોક્યુમેન્ટ પ્રમાણની માહિતી છે એ પૂરી પાડીને ત્યાંથી જ ફોર્મ ભરીને ચાલુ કરવા એ માટે અમે પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છીએ। આ પ્રોગ્રામમાં મુખ્ય સ્થાન ઉપર સાધ્વી ઋતુમરા દીદી અને સુરત શહેરના ઉદ્યોગપતિઓ અને ઉદ્યોગપતિઓના સન અમારા ટ્રસ્ટ સાથે સંકળાયેલા છે તે બધા અમારા મહેમાન થવા જઈ રહ્યા છે। આજે ગંગા સ્વરૂપ 511 ગંગા સ્વરૂપ બહેનોને જે કીટ આપવા જઈ રહ્યા છે તે ગંગા સ્વરૂપ બહેનોને એક વર્ષ સુધી કરિયાણાની દુકાને ન જવું પડે તે બધું સમાવેશ થઈ જશે। નાનામાં નાની વસ્તુ કે ઘરમાં મીઠાની થેલી પણ આવી જાય છે